गुड मॉर्निंग बात्रो जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ना ऑनलाइन क्लासेस में आप सौ बाण मित्रों हूँ स्वागत करूँ छू। तारीख 14/12/2020 विषय धोरण 3 विषय अंग्रेजी। आजनो आपणो विषयांग छे लेसन 10 प्रेपोजिशन्स। प्रेपोजिशन्स एटले शुं? नामयोगी अवयव के शब्दयोगी अवयव एटले के स्थान दर्शावता शब्दों। प्रेपोजिशन्स एटले स्थान दर्शावता शब्दों। હવે પ્રેપોઝિશન એટલે શું અહીંયા જોઈએ? કોઈ વસ્તુ પ્રાણી પક્ષી કે વ્યક્તિ ક્યાં છે એ દર્શાવતા નીચેના શબ્દો વાંચો અને યાદ રાખો। પ્રેપોઝિશન એટલે કે સ્થાન દર્શાવતા શબ્દો એટલે એ ક્યારે ઉપયોગમાં આવે? જ્યારે કોઈ વસ્તુ પ્રાણી પક્ષી કે વ્યક્તિ ક્યાં છે એ જે દર્શાવે છે એ શબ્દને પ્રેપોઝિશન કહેવાય। હવે પ્રેપોઝિશનમાં કયા કયા શબ્દો છે? પેલું છે ઇન, આઈ એન ઇન। ઇન એટલે અંદર। જુઓ ચિત્રમાં તમને દેખાય છે શું છે? સિંહ, લાયન। લાયન ક્યાં છે? પિંજરાની અંદર છે। ક્યાં છે? પિંજરાની અંદર। ઇન એટલે અંદર। તો આપણું વાક્ય એવું થાય ધ લાયન ઇઝ ઇન ધ કેજ। બીજો શબ્દ નિયર, એન ઈ એ આર, નિયર। નિયર એટલે પાસે, નિયર એટલે પાસે। હવે જુઓ તમને ચિત્રમાં શું દેખાય છે? બસ, અને બસની બાજુમાં એક માણસ ઊભો છે। તો આપણે શું બોલશું? ધ બસ ઇઝ, સોરી, ધ મેન ઇઝ નિયર ધ બસ। શું આવે વાક્ય? ધ મેન ઇઝ નિયર ધ બસ। ત્રીજું શબ્દ ઓ એન ઓન, ઓન એટલે ઉપર। ઓ એન ઓન, ઓન એટલે ઉપર। હવે જો ચિત્રમાં તમને બિલાડી દેખાય છે, બિલાડી શેતરંજી ઉપર બેઠી છે, ચટાઈ ઉપર બેઠી છે, તો બિલાડીને શું કહેવાય? કેટ। અને ચટાઈને, શેતરંજીને શું કહેવાય? મેટ। તો આપણે શું, હવે બિલાડી ચટાઈ ઉપર બેઠી છે, ધ કેટ ઇઝ ઓન ધ મેટ। ચોથું અંડર, યુ એન ડી ઈ આર, યુ એન ડી ઈ આર, અંડર એટલે નીચે। જો ચિત્ર જુઓ, ગાય છે એ ઝાડની નીચે ઊભી છે। ક્યાં છે? ગાય ઝાડની નીચે ઊભી છે। હવે આપણે આ વાક્ય અંગ્રેજીમાં બોલવું હોય તો ગાયને શું કહેવાય? કાવ। ઝાડને શું કહેવાય? ટ્રી। ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી। શું આવે? ધ કાર ઇઝ અંડર ધ ટ્રી। હવે આપણે આ જ શબ્દોને લઈને બીજા વાક્યો જોઈએ। હવે નીચેના સ્થાન દર્શક શબ્દનો અભ્યાસ કરો। જો ચિત્રમાં તમને શું દેખાય છે? પોપટ, પોપટ છે એટલે કે આપણે પક્ષી કહેવાય ને। પક્ષી ક્યાં છે? પાંજરાની અંદર। તો આપણું વાક્ય શું થશે? અ બર્ડ ઇન અ કેજ। શું આવે? અ બર્ડ ઇન અ કેજ। ઇનનો ઉપયોગ કર્યો, ઇન એટલે અંદર। હવે બીજું ચિત્ર,
તમારી બુક્સ છે એ બેગની અંદર છે. ક્યાં છે બુક્સ? બેગની અંદર. એટલે આવે અ બુક ઇન અ બેગ. અ બુક ઇન અ બેગ. હવે આપણે જોઈએ ઉંદર ચટાઈની ઉપર છે. ઓન, ઉપર એટલે ઓન. તો આપણું વાક્ય શું થાય? અ રેટ ઓન અ મેટ. અ રેટ ઓન અ મેટ. પછી શું છે? બોક્સ છે અને ઘડો છે. બોક્સની ઉપર ઘડો છે તો શું આવે? અ પોટ ઓન અ બોક્સ. અ પોટ ઓન અ બોક્સ. હવે ઓનના વાક્ય જોયા, હવે આપણે જોઈશું અંડર. અંડર એટલે નીચે. બિલાડી ક્યાં છે? ટેબલની નીચે. ક્યાં છે? ટેબલની નીચે. તો શું આવે? અ કેટ અંડર અ ટેબલ. અ કેટ અંડર અ ટેબલ. હવે જો ઝાડની નીચે છોકરો ઊભો છે તો આપણું વાક્ય શું થશે? અ કાવ અંડર અ ટ્રી. અ કાવ અંડર અ ટ્રી. હવે આપણે નિયરવાળા વાક્ય જોઈએ. માણસ છે એ વેનની બાજુમાં ઊભો છે. એટલે માણસ વેનની પાસે ઊભો છે તો શું આવે? અ મેન નિયર અ વેન. અ મેન નિયર અ વેન. હવે છોકરી છે એ દરવાજાની પાસે ઊભી છે તો શું આવે? અ ગર્લ નિયર અ ગેટ. અ ગર્લ નિયર અ ગેટ. હવે આ જે શબ્દો મેં સમજાવ્યા એ શબ્દો તમારે આખા પાનામાં લખવાના. સમજ પડી દરેકને? જે ચાર શબ્દો આગળ મેં તમને સમજાવ્યા, આઈ એન ઇન એટલે અંદર, ઓ એન ઓન એટલે ઉપર, એન ઈ એ આર નિયર એટલે પાસે, યુ એન ડી ઈ આર અંડર એટલે નીચે, એ ચાર શબ્દો તમારે આખા પાનામાં લખવાના છે. એટલે તમારા નોટના ચાર પાના ભરાશે. અને જે મેં તમને વાક્ય સમજાવ્યા ચિત્રની સાથે જે વાક્યો હતા એ વાક્યોને તમારે તમારી નોટમાં ત્રણ ત્રણ વાર લખવાના રહેશે. આ તમારું ગૃહકાર્ય. થેન્ક યુ.